મહેસાણા લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા રાજ્યની અન્ય બેઠકની જેમ જ સેન્સ પ્રક્રિયા લેવામાં આવી. મહેસાણા બેઠક માટે અનેક દિગ્ગજો દાવેદાર હોવાનું માનવામાં આવે છે. સેન્સ પ્રક્રિયા પર સૌની નજર મહેસાણા બેઠક પર પણ રહી હતી, જ્યાં પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન રજની પટેલ અને પૂર્વ સાંસદ જુગલજી પણ ટિકિટ માંગતા નજર આવ્યા. પણ અહીં નીતિન પટેલની સાથે સાથે સૌથી વધારે ચર્ચામાં આવ્યા એ હતા કોંગ્રેસમાંથી આવેલા દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયા. સત્તા અને પદને જોઈ લોકો હંમેશા માન આપતા હોય છે, પણ માનમાં એક વસવસો પણ રહેતો હોય છે કે હવે શું અમારે આમની વાત માનવાની? નહીં સમજ્યા ને તમે કે અમે શું કહી રહ્યા છીએ? સમજીએ. લોકસભા ચૂંટણીના ઉમેદવાર માટે હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયામાં મંત્રી કુંવરજી બાવળિયા, ભાજપ પ્રદેશ મંત્રી જાનવીબેન વ્યાસ, જયંતિભાઈ કાવડિયાની ઉપસ્થિતિમાં 1-to-1 મનોમંથન કરવામાં આવ્યું, જેમાં ઉમેદવાર માટે દાવેદારી કરનારા ભાજપના નેતાઓને એક બાદ એક ચેમ્બરમાં બોલાવી ચર્ચા પણ કરવામાં આવી. જો કે સેન્સ પ્રક્રિયા માટે આવેલા પ્રદેશના ત્રણેય નેતાઓએ આ સંબંધે વાત કરવાનું ટાળ્યું હતું, જ્યારે જયંતિભાઈએ બેઠક સેન્સ પ્રક્રિયા માટે નહીં પરંતુ લોકસભાની ચૂંટણીમાં આગેવાનોને કામ ચીંધવા માટે હોવાનું જણાવ્યું હતું. અહીં સેન્સ પ્રક્રિયામાં આવેલા મોટાભાગના ભાજપના આગેવાનો સેન્સ પ્રક્રિયા માટે માત્ર નામની છે આ પ્રક્રિયા તેવું કહી રહ્યા હતા. જો કે સેન્સ કે બાયોડેટા નહીં આપ્યો હોય એવા ઉમેદવારનું નામ જાહેર થાય તેવી પણ કાનાફૂસી ચાલી રહી હતી. ભાજપ કયા ઉમેદવારની પસંદગી કરશે તે મુદ્દે અત્યારે અટકળો શરૂ થઈ ચૂકી છે, ત્યારે પ્રદેશમાંથી આવેલા નેતાઓની હાજરીમાં હાથ ધરાયેલી પ્રક્રિયામાં જૂના જોગીઓ ભૂલાયા હતા. લોકસભાની ચૂંટણી લડવા માંગતા અને બાયોડેટા તૈયાર કરીને બેઠેલા જિલ્લાના સિનિયર નેતાઓ આ સેન્સ પ્રક્રિયામાં જોવા ન મળ્યા તેવું પણ કહેવાઈ રહ્યું હતું. મહત્વપૂર્ણ બાબત તો એ છે કે ભાજપ દ્વારા હાથ ધરાયેલી આ પ્રક્રિયામાં યુવા ચહેરાઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કોંગ્રેસમાંથી આવેલા નેતા ભાજપની સેન્સ લેશે તેવો ગણગણાટ સાંભળવા પણ મળી રહ્યો હતો. લોકસભાની ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા માટે પ્રદેશ ભાજપમાંથી આવેલા ત્રણ નેતાઓ પૈકી મંત્રી કુંવરજી બાવળિયાને લઈને કેટલીક કાનાફૂસી ચાલી રહી હતી, જેમાં એક આગેવાન બીજા આગેવાનના કાનમાં જઈને કહી રહ્યા હતા કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ હવે ભાજપના આગેવાનોની સેન્સ લેશે અને આપણે ભાજપમાં કામ કેટલા વખતથી કરીએ છીએ, કેવું કરીએ છીએ તેની જાણકારી હવે લાગે છે કે ઉપર સુધી આપવી જ પડશે. ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ જે છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપ પક્ષ માટે વફાદાર રહ્યા છે, પરંતુ પક્ષે તેમને ભાજપમાં તો રાખ્યા પણ જરૂરિયાત અનુસાર જેને લઈને ભાજપમાં રહેલા નેતાઓ પણ હાઈકમાન્ડથી નારાજ જોવા મળી રહ્યા છે. પરંતુ વર્ષોથી ભાજપમાં રહ્યા છે, પાર્ટી દ્વારા અવગણના કરવામાં આવે છે તેમની, છતાંય ભાજપને વફાદાર છે. ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને છોડી દેતા ભાજપનું કમળ પકડી રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાંથી કોંગ્રેસના 60થી પણ વધુ નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે અને એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જે પાયાનો કાર્યકર્તા છે, જે વર્ષોથી કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે એને પ્રાધાન્ય નથી આપતી પાર્ટી, પરંતુ જે પેરાશૂટ નેતા છે એમને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યા છે અને એટલા માટે જ જે પાયાના કાર્યકર્તાઓ છે તેઓ પણ નારાજ જોવા મળી રહ્યા છે. અને આ તમામ પ્રકારની વાતો અહીં મહેસાણાના સેન્સ પ્રક્રિયા દરમિયાન સાંભળવા મળી, એવામાં કુંવરજી બાવળિયાથી પણ અનેક લોકો નારાજ હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્ય, સાંસદ સભ્ય હોય, સહકાર ક્ષેત્રે જોડાયેલા હોય તેવા નેતાઓ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા હોવાના અનેક પુરાવાઓ છે. આમ તો ગુજરાતમાં મોટા પ્રમાણમાં કોંગ્રેસ તૂટવાની શરૂઆત 2007થી થઈ હતી. રાજ્યસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય તે સમયે નારાજગી ન ઉઠે અને કોંગ્રેસનું ભંગાણ થઈ અનેક નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હોવાના પુરાવાઓ છે. આમ તો ગુજરાતમાં મોટા પ્રમાણમાં કોંગ્રેસ તૂટવાની શરૂઆત 2007થી થઈ હતી. રાજ્યસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય તે સમયે નારાજગીનું ઉઠે અને કોંગ્રેસનું ભંગાણ થઈ અને ભાજપમાં ભળે છે. ભાજપના નેતાઓ ભાજપના શાસનની સ્પષ્ટ છબી ગણાવી રહ્યા છે અને અત્યારે મહેસાણામાં પણ એવી જ ચર્ચાઓ કંઈક ચાલુ થઈ છે. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. આપના સુધી આ અહેવાલ મોકલ્યો હતો મારા સહયોગી કામિની આચાર્યએ. ફરી મળીશું. નમસ્કાર.